ઓછા વરસાદથી ઉત્તર ગુજરાતમાં સૂકા દુષ્કાળ જેવી સ્થિતિ હાલમાં વરસાદ ખેંચાતા આખા રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે। ઉત્તર ગુજરાતનો ખેડૂત સમુદાય મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે, એવામાં સૂકા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। ખાસ કરીને ખરીફ ઋતુમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે, ત્યારે પીવા માટે અને ખેતી માટે પાણીની પરિસ્થિતિ વિકટ બનતા કપાસ, મગફળી, મકાઈ, તલ, બાજરી, મગ અને સોયાબીન સહિતના ઊભા ખરીફ પાકો પર જોખમ સર્જાઈ રહ્યું છે। પૂરતા વરસાદના અભાવે જળાશયો પણ સુકાવા માંડ્યા છે। મોટા પાયે વાવેતર કરાયા પછી વરસાદ સતત ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે, સાથોસાથ પશુપાલકોની સ્થિતિ પણ કફોડી બની રહી છે। ઘાસચારાની અછત વચ્ચે ભાવ વધતા મૂંગા પશુઓનો નિભાવ મુશ્કેલ બની રહ્યો છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્ર વિભાગના મદનીશ પ્રાધ્યાપક સેવક દાસના જણાવ્યા મુજબ હવામાન વેધશાળામાં નોંધાયેલ હાલનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 76% અને પવનની સરેરાશ ગતિ 8.8 કિલોમીટર પ્રતિ કલાક છે। આ વર્ષે ચોમાસુ સિઝનનો ફક્ત 187.5 મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય વરસાદના 25% જ આ સિઝનમાં અત્યાર સુધી નોંધાયો છે। વરસાદે વિરામ લેતા તાપમાનના પારામાં નોંધપાત્ર વધારો થવાની સાથે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતા વાતાવરણમાં બાફ અને ઉકળાટ જોવા મળ્યો છે। આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે વાવણી કરેલ પાકમાં આંતરખેડ કરવી, જેથી ભેજની અછત ન સર્જાય, અને હાથ નિંદામણ કરવું, જેથી જમીનમાં છોડ અને નિંદણ વચ્ચે ભેજ માટે હરીફાઈ ન થાય અને પૂરતો ભેજ પાકને મળી રહે, તેમજ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું। ડબ્લ્યુએસની વાત કરીએ તો આઈએમડી તરફથી સ્થાપિત કરેલ છે આઈડબ્લ્યુએસ, અને હવે વર્કિંગ કન્ડિશનમાં છે અને બધા હવામાનના આંકડા અમે રેકોર્ડિંગ થાય છે, ઓટોમેટિક રેકોર્ડિંગ થાય છે ઇલેક્ટ્રોનિક કમાન્ડથી। અને આપણે જોઈએ તો આ જે પેટી છે ઉપર આ ડાટા લોગર છે, આ ડાટા લોગર મેં દરેક હવામાનના જે પેરામીટર છે, વેધર પેરામીટર છે, અમે ફીડ થાય છે અને એના પછી એ સીધે સીધે જીસીએમને થ્રુ એ ટ્રાન્સફર થાય છે। જીપીઆરએસ કમ્યુનિકેશન જે ટેકનોલોજી છે એમને થ્રુ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ ન્યૂ દિલ્હી અને પુણે અને અહેમદાબાદ જે સેન્ટર છે, મેટ્રોલોજીકલ સેન્ટર અહેમદાબાદ, ત્યાં એમનું ડાટા સીધે સીધે ટ્રાન્સફર થાય છે। અને આપણે આ જોઈએ તો લગભગ દરેક પ્રકારના સેન્સર અમે લાગેલા છે, દાખલા તરીકે ટેમ્પરેચરનું સેન્સર છે, હ્યુમિડિટીનું સેન્સર છે, વરસાદનું સેન્સર છે જેનું રેન ગેજ કહીએ બરાબર, અને પ્રેશરનું પણ સેન્સર છે, વિન્ડ ડાયરેક્શન અને વિન્ડ સ્પીડનું પણ સેન્સર છે। એ જે ડાટા છે એ દરેક સેન્સર દ્વારા એ સેન્સ થાય છે અને આ ડાટા લોગરમાં ફીડ થાય છે, એના પછી એ ટ્રાન્સફર થાય છે બરાબર। અને આપણે આ જોઈએ તો આ જે પેટી છે અમે એક બેટરી છે અને બહુ કેપેસિટીવાળી બેટરી છે, અને એક વખતે એ ચાર્જ થઈ જાય તો અઠવાડિયા સુધી ડાટા લોગરનું ઓપરેટ કરી શકે છે। અને દાખલા તરીકે તમારું ક્લાઉડી વેધર આવી ગયું, હવામાન બહુ ભેજ પેલું વાદળછાયું હવામાન છે, તો આ તમારું અઠવાડિયા સુધી એ બેટરી કામ કરશે બરાબર। આ દરેક પેરામીટરના જે રિયલ ટાઈમ રેકોર્ડિંગ થાય છે એમનું મહત્ત્વ બહુ અગત્યનું છે કૃષિમાં, કૃષિ સંશોધન કાર્યમાં, અને કૃષિ સંશોધન જે બાબત છે આમે હવામાનના અસર કેવું થાય છે આપણે આ જોવા મળશે આ વેધર સ્ટેશનથી। અને અમારી જે સરફેસ ઓબ્ઝર્વેટરી છે બાજુમાં, જે મેન્યુઅલી ડાટા રેકોર્ડિંગ કરીએ છીએ, એમના સાથે કમ્પેરિઝન પણ અમે કરી શક્યા છે, ટેસ્ટિંગ જેનું કેલિબ્રેશન કહીએ છીએ બરાબર। તો બીજું એક મહત્ત્વની વાત એ છે કે આમે રિયલ ટાઈમ ડાટા રેકોર્ડિંગ થાય છે, એમને કોઈ માણસની જરૂર નહીં આમાં બરાબર, ઓટોમેટિકલી ડાટા રેકોર્ડિંગ થાય છે। અત્યારે ઓગસ્ટ અડધો પૂરો થવા આવ્યો,
ત્યારે પણ વરસાદની અછત જોવા મળી રહી છે અને અત્યારે સતત ખેડૂતોમાં ચિંતા વધી રહી છે, કારણ કે હજુ સુધી ફક્ત અને ફક્ત બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાત વિસ્તારમાં 25% જેટલો જ વરસાદ નોંધાયો છે અને અત્યારે પાકની ફૂલ અને વૃદ્ધિ અવસ્થાએ વરસાદની ખૂબ જ તાતી જરૂરિયાત છે. જેમ કે ચોમાસું પાક સોયાબીન, મકાઈ, મગફળી, તલ, મગ જેવા પાકોમાં અત્યારે પાણીની જરૂરિયાત છે, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે અત્યારે ખેડૂત મિત્રોએ આંતરખેડ કરવી પાકમાં, કે જેથી હવાની અવર જવર વધે, તેથી જમીનમાંથી ભેજ જળવાઈ રહે, તેમજ નિંદામણ કરવું તો પાક અને નિંદણ વચ્ચે હરીફાઈ ઘટશે, જેથી પાકને પૂરતો ભેજ મળી રહેશે. ત્યારબાદ પાકની જરૂરિયાત અને જમીનના પ્રત પ્રમાણે પિયત આપવું. આભાર.